गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित। आपणे गया वीडियो में गणितनी स्वाध्याय पोथी में जुओ पान नंबर छे 59 उपर चालो गृह कार्य करिए। मैं तमने आ पेटर्नो ऑनलाइन में करावी हती। प्रश्न नंबर एक, पेटर्न में खाली स्थान पूर्ण करो। आ आपणे पेटर्नो ऑनलाइन में शीखी गया छे। हवे आपणे आगळ जोईशुं। जो प्रश्न नंबर बे छे, पेटर्न आगळ वधारो। तमने एक उदाहरण आपेलू छे पेटर्न ने आगळ वधारवानुं। ते मैं तमने कह्युं हतुं के समझी विचारीने मगज दौड़ावीने पेटर्न ने आगळ वधारवानी छे। अहींया तमने एक उदाहरण आपेलू छे, जुओ केवी रीतना वळांक आपेला छे, बराबर ए रीतना पेटर्न ने आगळ वधारी छे। तो बीजा नंबरनी पेटर्न छे, जुओ अहींया एक गोळ आपेलू छे, बीजा खानामां बे छे, तीजा खानामां त्रण छे, चौथा खानामां चार गोळ छे। तो मैडमे अहीं पांचमा खानामां जुओ पांच गोळ बताव्या छे, बराबर। तो आगळनी पेटर्न जोईने आपणने ख्याल आवे छे के आपणे केवी रीतना आगळ पेटर्न वधारवानी छे। एटले अहींया केटला गोळ आवशे? पांच गोळ आवशे, एक बे त्रण चार अने पांच। चलो अहींया जुओ, तीर जुओ कई बाजु बतावी छे? एक तीर बतावी छे। પછી અહીંયા બે તીર બતાવ્યા છે, અહીંયા ત્રણ તીર છે, અહીંયા ચાર તીર છે। તો આપણે અહીંયા કેટલા તીર આવશે? પાંચ તીર આવશે। પણ એક બાજુનું તીર આ બાજુ છે, પછી બીજી બાજુ આ બાજુનું તીર છે, પછી આ બાજુ કરવાનું છે, ફરી આ બાજુ અને પછી આ। એટલે આપણને આગળની પેટર્ન જોઈને ખ્યાલ આવે છે એક બે ત્રણ ચાર। તો અહીંયા મેડમે પાંચ તીર દોર્યા છે, બરાબર। તો એ તમારે સ્વાધ્યાય પોથીમાં પેટર્ન દોરવાની છે। ચલો અહીંયા ત્રિકોણ એક આપેલો છે, અહીંયા બે ત્રિકોણ આપેલા છે, અહીંયા ત્રણ ત્રિકોણ છે, અહીંયા ચાર ત્રિકોણ આપેલા છે। તો હવે અહીંયા કેટલા ત્રિકોણ આવશે? પાંચ ત્રિકોણ આવશે। હવે ખ્યાલ આવ્યો ને પેટર્ન કેવી રીતના વધારવાની છે? ચલો અહીંયા ઊભી લાઈન આપેલી છે, પછી અહીંયા જો એક અને બે, પછી અહીંયા ત્રણ લાઈન છે, પછી અહીંયા ચાર લાઈન છે। તો અહીંયા મેડમે પેટર્ન પૂર્ણ કરીને પાંચ લાઈન કરી છે, બરાબર। ચાલો અહીંયા જુઓ, ઊભી લીટી એમાં ઉપર ટી જેવો આકાર છે, અહીંયા બે છે, અહીંયા ત્રણ છે, અહીંયા ચાર છે। તો અહીંયા આપણે પાંચ દોરીશું, પણ એકમાં સીધો ટી બતાવવાનો છે તો એકમાં નીચેની બાજુ ઊંધો ટી બતાવવાનો છે, ફરી સીધો, ફરી ઊંધો અને ફરી સીધો, રીતના પાંચ આવશે। અહીંયા જુઓ ઊભી લાઈન અને આડી લાઈન એક છે, પછી અહીંયા બે બે છે, અહીંયા ત્રણ ત્રણ છે ઊભી લાઈન અને આડી લાઈન, પછી અહીંયા ચાર છે। તો અહીંયા મેડમે પાંચ દોરી છે, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ સીધી લાઈન, પાંચ આડી લાઈન, બરાબર। તો આ પેટર્ન તમારે ગણિતની સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાની છે। આગળ છે પ્રશ્ન નંબર ત્રણ, પેટર્નમાં શું અલગ પડે છે તેના પર ખરું કરો। હવે આના પરથી તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર, કે આપણી પેટર્ન કઈ જુદી પેટર્ન પડે છે, બરાબર। આ જે પેટર્ન આપી છે એમાં કઈ પેટર્ન તમને જુદી બતાવી છે તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે। તો જુઓ અહીંયા ત્રિકોણ બતાવ્યા છે, બરાબર। તો જુઓ આ સરખા છે ત્રણે ત્રણ, પણ આ અલગ છે, એટલે અહીંયા તમારે ખરાની નિશાની આવશે। અહીંયા જુઓ પંચકોણ, બરાબર। તો અહીંયા જુઓ કયો આ અલગ પડે છે પેટર્ન, અહીંયા ત્રીજી લાઈનમાં જુઓ એક બે ત્રણ ચાર, ચારવાળું ફૂલ છે, પણ અહીંયા જુઓ આ ફૂલ અલગ પડે છે આ પેટર્ન, તો એના પર ખરાની નિશાની કરો। આમાં જુઓ કઈ જુદી પડે છે પેટર્ન, આ પડે છે, તો એના પર ખરાની નિશાની કરો। અહીંયા જુઓ કેવો ત્રણે ત્રણ આકાર સરખો છે, પણ આ આકાર કેવો છે? જુદો પડે છે, તો એના પર ખરાની નિશાની કરવાની છે। અને પાનમાં પાનની પેટર્ન જુઓ, આ ત્રણ પાન સરખા છે, પણ આ પાન અલગ પડે છે જુદું, તો આ પેટર્ન જુદી છે, તેના પર ખરાની નિશાની કરો। તો આ ગૃહકાર્ય તમારે ગણિતની સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાની છે અને પેટર્ન તમારે સ્વાધ્યાય પોથીમાં દોરવાની છે, બરાબર। આગળના વિડીયોમાં આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્તે।